હાલ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ભોજનનો સોગણો સ્વાદ વધારી દઈએ તેવો મરચાંનો લોટવાળો સંભારો આ સંભારો બનાવવામાં તમારે કોઈ વધારે સામગ્રીની જરૂર નહીં પડે ફક્ત ઘરમાં રહેલ સામગ્રીમાંથી તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

પાછળનો ભાગ કટ કરીને ઊભો કાપો કરીને મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈએ આ મરચાં વધારે તીખા નથી મીડિયમ એટલે હું આમ જ સમારું છું જો તમારા મરચાં વધારે તીખા હોય ને તો મરચાં સમારવા માટે થોડું પાણી લેવાનું ને પાણીમાં અડધી ચમચી મીઠું ઉમેરવાનું અને તે પાણીમાં મરચાં સમારી લેવાના અને તે મીઠાવાળા પાણીમાં તમે મરચાં સમારીને થોડી વાર રાખશો ને એટલે મરચાની બધી જ તીખાસ દૂર થઈ જશે આજ રીતના આપણે બધા જ મરચા સમારી લઈશું તો બધા જ મરચા મેં સમારી લીધા છે હવે જઈએ ગેસ તરફ તો પેનમાં બે મોટી ચમચી તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી રાય મેથી ઉમેરીશું તમે ગમે તેનો સંભારો બનાવો પણ તેમાં મેથીનો વઘાર જરૂર કરજો તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે રાય મેથી ફૂટી જાય એટલે એક ચમચી સફેદ તલ ઉમેરીશું તલ એટલે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને આપણે સમારેલા મરચાં ઉમેરી દઈશું ને મરચાં સારી રીતના સાંતળી લઈએ ક્યારેક તમે બહારથી આવ્યા હો અને ટાઈમ ના હોય શાક બનાવવાનો તો તમે આ મરચાનો લોટ વાળો સંભારો ફટાફટ બનાવી લો તો શાકની પણ જરૂર નહીં પડે તેવો ટેસ્ટી બનશે હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને મિક્સ કરી દઈએ થોડી જ વારમાં તમે જુઓ મરચાં સારી રીતના સતળાઈ ગયા છે હવે વન ફોર કપ પાણી ઉમેરીને થોડી વાર ઢાંકણ ઢાંકીને થવા દઈશું થોડી જ વારમાં તમે જુઓ પાણી ઉકળવા લાગ્યું છે તો અહીંયા મેં વન થર્ડ કપ જેટલો ચણાનો લોટ લીધો છે તેને ઉપરથી છાંટી દઈએ આ સ્ટેજ પર ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું હવે તેને ઢાંકી દઈશું એટલે વરાળથી લોટ એકદમ સરસ બફાઈ જશે એક મિનિટ પછી ચેક કરીએ તો તમે જોઈ શકો છો ચણાના લોટે આપણે ઉમેરેલું બધું જ પાણી એપચોપ કરી લીધું છે હવે હળવા હાથે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો ચણાનો લોટ ઝડપથી બળી જશે એટલે આપણો સંભારો ટેસ્ટી નહીં બને ફરી મિનિટ માટે ઢાંકીને થવા દઈશું અડધી મિનિટ પછી જોઈએ તો લોટમાંથી બધું તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે કે આપણો લોટ સારી રીતના બફાઈ ગયો છે અને મરચાં સાથે મિક્સ થઈ ગયો છે હવે અડધા લીંબુનો રસ ઉમેરી દઈએ જો તમને સંભારાનો ટેસ્ટ ખાટો મીઠો પસંદ હોય તો તમે લીંબુને ખાંડ ઉમેરી શકો છો પણ જો તમને ખાટો મીઠો ટેસ્ટ પસંદ ના હોય ને એકલો તીખો જ ટેસ્ટ પસંદ હોય તો લીંબુ ખાંડ બંને સ્કીપ કરી દેવાના હવે એક ચમચી ખાંડ ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરી દઈએ બસ મસ્ત મજાનો આપણો સંભારો તૈયાર થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ તો મિત્રો કોઈ પણ વધારાની ઝંઝટ વગર માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જતો મરચાંના લોટવાળા સંભારાની જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે શાકની પણ જરૂર નહીં પડે તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ